નમસ્કાર મિત્રો, ગુજરાતના વાલીઓ, નવું વર્ષ જે સરકારે જે એજ્યુકેશનનો કાયદો બનાવ્યો છે તે કાયદાનો અમલ થાય તેના માટે દરેક વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ ખૂબ ખૂબ અભિનંદન. મારે એજ્યુકેશન રિલેટેડ ઘણી બધી વાતો તમારી સાથે શેર કરવી છે. 2014થી અમારી સંસ્થા દ્વારા એજ્યુકેશનની અંદર ખૂબ જ સારા સુધારા આવે એના માટે ઘણી બધી અરજીઓ કરીને અમારી સંસ્થા 2014થી 2017 સુધી એજ્યુકેશનની અંદર કાયદો ખરેખર જરૂર છે તેવું સરકારની સમક્ષ વારંવાર અરજીઓ દ્વારા જણાવેલ. 2017માં જ્યારે ગુજરાતના વાલીઓ આ જે વધારે ફી લેતી સ્કૂલોની સામે ધરણા અને આંદોલન કર્યું ત્યારે સરકારને ખબર પડી ખરેખર એજ્યુકેશનની અંદર કાયદો બનાવવો ખૂબ જ જરૂરી છે. તેથી સરકારને ના છૂટકે આ કાયદો બનાવવો પડ્યો. હવે અત્યારે ગુજરાતની અંદર વાત કરીએ, માર્ચ 2017માં આ કાયદો બન્યો. અત્યારે 7 મહિના થઈ ગયા આ કાયદો બન્યો, છતાં હજી સુધી કોઈ બી સ્કૂલ સંચાલકોએ આ કાયદાનો અમલ કરાવ્યો, આ કાયદાનું પાલન કર્યું હોય તેવું કોઈના ધ્યાનમાં આવ્યું નથી. તો મારી ગુજરાતના વાલીઓને નમ્ર અપીલ છે કે જે સરકાર કાયદો બનાવ્યા પછી અમલ ના કરાવી શકતી હોય તેવી સરકારને આપણે વોટ આપીશું નહીં. જો ખરેખર સરકારને ગુજરાતના વાલીઓની ચિંતા થતી હોય તો તાત્કાલિક આ એજ્યુકેશનનો કાયદો અમલ કરાવે. બીજું કે અમારી સંસ્થા 4 વર્ષથી જ્યારે આઈટીઆઈ કરીને દરેક સંચાલકોના વિરુદ્ધમાં વારંવાર અરજીઓ કરીને જ્યારે માહિતીઓ મેળવી ત્યારે અમને ખૂબ જ દુઃખ થયું. કારણ કે જ્યારે નવી સ્કૂલની માન્યતા મેળવી હોય ત્યારે દરેક સ્કૂલો ગાંધીનગર કે પછી ડીઓ ડીપીઓમાં અરજીઓ કરતી હોય છે. હવે આપણે વાત કરીએ માન્યતાની, તો ગુજરાતની અંદર 50%થી વધારે એવી સ્કૂલો છે જેમને પોતાના ગ્રાઉન્ડ નથી, જેમને પોતાના પાર્કિંગ નથી, સાયન્સ લેબ નથી, છતાં બી ગુજરાત સરકારે તે સ્કૂલોને માન્યતા આપેલી છે. હવે આ સ્કૂલોના સંચાલકોને જ્યારે અમારે વાત થઈ ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે 1 લાખથી લઈને 1 કરોડ સુધીનો વ્યવહાર અમે ઉપર ગાંધીનગર કરેલો છે તેથી અમને માન્યતા મળેલી છે. જ્યારે શિક્ષણની અંદર તમે પૈસા આપીને માન્યતા મેળવો તો એ સ્કૂલના સંચાલકો શું ભ્રષ્ટાચાર નહીં કરે? શું વાલીઓને ખોટી રીતે એડમિશન ફીના નામે, ડોનેશનના નામે, અધર ફીઝના નામે નહીં લૂંટે? સિસ્ટમની અંદર જ્યારે ઉપરથી જ ભ્રષ્ટાચાર થતો હોય તો ગુજરાતના વાલીઓને આ બાબતે ખૂબ જ ગંભીર રહેવું જોઈએ. કારણ કે આમ રમતગમતના ગ્રાઉન્ડ ના હોવા છતાં દર વર્ષે રમતગમતના નામે કરોડો રૂપિયા પબ્લિકના, પ્રજાના ટેક્સના ખર્ચીને, ખોટા તાયફાઓ કરીને, પોતાના પક્ષના માર્કેટિંગ કરીને પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે રાજકારણીઓ દ્વારા. બીજું કે ગુજરાતની અંદર કે કેન્દ્રની અંદર કોઈ પણ કાયદો બને છે તાત્કાલિક એનો અમલ થાય છે. જેમ કે નોટબંધીનો કાયદો હોય, જીએસટીનો કાયદો હોય, જીએસટીનો કાયદો રાતના 12 વાગે પીએમ મોદી સાહેબે કાયદાનો, જીએસટીનો અમલ કરાવવા માટે રાતના 12 વાગે આ કાયદાનો અમલ કરાવેલો હતો. નોટબંધીનો કાયદો રાતના 8 વાગે અમલ કરાવેલો હતો. બીજું પેટ્રોલના ભાવની અંદર કે શાકભાજીના ભાવની અંદર કે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે કાયદો બનાવવામાં આવે છે તો તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે છે. તો એજ્યુકેશનની અંદર કેમ તાત્કાલિક અમલ નથી કરાવવામાં આવતો? દરેક જે કાયદા બને છે તે દરેક કાયદા સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં જાય જ છે, એની વિરુદ્ધમાં અરજીઓ થતી જ હોય છે, છતાં બી સરકાર કાયદાનો અમલ કરાવે છે. તો એજ્યુકેશનનો કાયદો બી સરકારે બનાવ્યો છે, ભલે કોર્ટમાં ગયો પણ અમલ તો કરાવવો જ પડે સરકારને. તો સરકાર કેમ આની અંદર આગી પાછી ગણે? કેમ સરકાર ખરેખર કાયદા બનાવ્યા પછી કાયદાનું પાલન નથી કરાવી શકતી? જો ખરેખર ગુજરાતની અંદર વિકાસ થયો તો પાટીદાર લોકોએ પોતાના હક માટે રોડ પર ના આવવું પડે, ઠાકોર લોકોએ હક માટે રોડ પર ના આવવું પડે, દલિતોએ હક માટે રોડ પર ના આવવું પડે, ખેડૂતોએ આત્મહત્યા ના કરવી પડે, બેરોજગાર લોકોને રોજગારી માટે આંદોલન ના કરવા પડે. બીજું કે આશા વર્કર બહેનોએ છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર આવીને ધરણાને આંદોલન કરી રહી છે, શા માટે આ બધા લોકો ધરણાને આંદોલન કરી રહ્યા છે? જો ખરેખર ગુજરાતમાં વિકાસ થયો હોય તો લોકોને ધરણા કરવાની જરૂર ના પડત, આંદોલનો કરવાની જરૂર ના પડત. ખરેખર ગુજરાતની અંદર વિકાસ તો થયો છે, પણ એ કોનો થયો છે તમે જાણો છો? દરેક રાજકારણીઓનો વિકાસ થયો છે. 20 વર્ષની અંદર દરેક લોકોની સંપત્તિની તપાસ કરવામાં આવે તો ઘણા લોકોના, મોટાભાગના 90% રાજકારણીઓ જેલ ભેગા થઈ જાય. કારણ કે વિકાસ જો ખરેખર થયો તો રોડ કેમ 1-1 વર્ષની અંદર ખરાબ થઈ જાય છે? બીજું આ બ્રિજો જે બનાવવામાં આવે છે 1-1 વર્ષની અંદર તૂટી જાય છે. આમાં વિકાસની નામે રાજકારણીઓ પોતાનો વિકાસ વધારે કરેલો છે એ ગુજરાતની પ્રજા હવે ઓળખી ગઈ છે. તેથી જે રાજકારણીઓ
કે જે પોલિટિકલો માણસો ગુજરાતની પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેશે તેવા લોકોને જ વોટ આપો, જે આંદોલનો પ્રજાલક્ષી આંદોલનો થતા હોય તેમાં ટેકો આપે તેવા લોકોને જ વોટ આપો, પ્રજાલક્ષી જે ઉમેદવાર ઊભા રહ્યા હોય એ પ્રજાલક્ષી જે લોકો કામ કરતા હોય તેવા ઉમેદવારને જીતીને મોકલો. હવે પક્ષના ગુલામ જે હોય એ લોકોને વોટ આપીને તમે ના મોકલો, કારણ કે એ પક્ષના ગુલામ થઈને જ રહેશે, એ પ્રજાની સાથે ક્યારેય ઊભા નહીં રહે. તેથી મારી ગુજરાતના દરેક વાલીઓને દરેક પ્રજાને દિલથી એક અપીલ છે કે હવે જાગૃત થઈને સાચા માણસને ઓળખીને ઉપર બેસાડો, જેથી કરીને આપણે ધરણા આંદોલનો ના કરવા પડે. અને બીજું કે જ્યારે ધરણા કે આંદોલન કરીએ ત્યારે આપણને સાથ આપે તેવા સારા ઉમેદવારને જીતીને મોકલો, તેવી મારી નમ્ર અરજ છે ગુજરાતના વાલીઓને. બીજું, મારા હું જે આ વાત કરી રહ્યો છું એ દરેક વાલીઓ દરેક જગ્યાએ આગળ વધારે તેવી નમ્ર અપીલ છે. આશીષ કંજારિયા, પોલ કોલ ટીવી પ્રેસિડેન્ટ, આધાર ફાઉન્ડેશન ટ્રસ્ટી. નમસ્કાર, જય હિન્દ.